ગુડ મોર્નિંગ જેસિકા, શું બધાને? તો બપોરના લંચનો ટાઈમ થઈ ગયો છે અને જો બહાર 2 ડિગ્રી છે, આજે ઠંડુ છે, વિધાઉટ જેકેટ નીકળાય એવું નથી, સાથે સાથે થોડી વિન્ડ બી છે એટલે વધારે ઠંડી લાગે. જોઈ લો કેવું છે. અને બનાવું છું કેરીનું શાક. આપણે ત્યાં બી સમર ચાલુ થઈ ગયું છે તો કેરીનો રસ, કેરીનું શાક બધું તમે બધા બનાવતા જશો. તો કાલે હું લાવી હતી કેરી, તો એનું શાક બનાવું છું આજે. ચલો હું તમને બતાવું અમે કેવી રીતે બનાવીએ છીએ કેરીનું શાક. તો અહીંયા છે ને આપણે કેરીનું શાક કેવી રીતે બને, અમે કેવી રીતે બનાવીએ છીએ હું તમને બતાવું. તો 1.5 ઢોકલી જેટલું મેં એમાં તેલ નાખી દીધું છે વઘાર માટે. ધીમું છે કેમ કે હું હજી તમને બતાવું છું. અહીંયા મેથી દાણા, આ જે આખા દાણા હોય ને એને મેં ક્રશ કરી લીધા છે. લસણ છે 3 કળી અને મીઠું લીમડો, 1 લવિંગ અને કટકો તજ છે. એ લસણ જ્યારે વઘાર કરીએ ને ત્યારે લસણ અને મેથી દાણાનો બહુ સરસ ટેસ્ટ આવતો હોય આમાં, એટલે તમે ટ્રાય કરી જોજો, મજા આવશે. અહીંયા 3 કેરી છે. કાલે અમે ગુજરાતી સ્ટોરમાંથી લાવ્યા હતા, જો તમે આગળનો વિડીયો જોયો હોય તો તમને ખબર હશે, ના જોયો હોય તો જોઈ લેજો. અને અહીંયા અમે ગોળ છે ને એને છીલી નાનો અને રેડી કર્યો છે. ગોળ આપણે છે ને જે કેરી હોય ને એના અહીં અડધો બી નહીં જરૂર પડતી, અને આજની કેરી તો એકદમ મોડી છે. તો આપણે જેમ જોયું હોય ને એમ ચાખીને નાખીશું. આપણે વઘાર કરીએ છીએ. ચપટી રાઈ, ચપટી જીરું, હિંગ ધીમું કરી દેવાનું. મેથી દાણા પર પહેલાં નાખી દઈએ. મેથી દાણાને ચડવું બહુ જરૂરી છે અને બહુ આગળ બી ના જતું રહે એ બી જોવાનું, નહીં તો કડવી લાગે પછી. લસણ, દાણા અને મીઠો લીધો બધું જાતે નાખી દઈએ. મેથી અને લસણ નાખ્યું એટલે એટલી સરસ સ્મેલ આવે છે ને. કલર માટે વઘારમાં થોડી ચપટી હળદર નાખી દીધી. અને મેં 1-2 વખત ધોઈ લીધી છે. એકદમ કોપરા જેવી કેરી છે આજે. અમારા બધાને રસાવાળું શાક ભાવે. રોટલીને ડબોળી ડબોળી, રોટલીને ડબોળી ડબોળી ખાવાની બહુ મજા આવે. મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું. એને ઢાંકી દઈએ. આપણે ત્યાં ઇન્ડિયામાં છે ને કાચી કેરી બહુ મળતી હોય છે, એને ખાવી જોઈએ અત્યારે. કાચી કેરી ખાવાથી છે ને લૂ ના લાગે. પહેલાં તો છોકરાઓને ખવડાવી જોઈએ. શાક બી બનાવી શકો, એનું કચુંબર બનાવી શકો તમે. એનો રસ તો પાકી કેરીનો ઓફકોર્સ રસ રોટલી તો બધાના ઘેર હોય જ આપણે, પણ બની શકે તો કેરીનું શાક, કેરીની ચટણી અને એનું કચુંબર ડુંગળી સાથે. ડુંગળીથી બી લૂ ના લાગે આપણે, એટલે ડુંગળીને કાચી કેરીને એ બધાનું જે ઝીણું ઝીણું સમારી કચુંબર બનાવો, એમાં મીઠું મરચું ને ધાણા જીરું નાખો ને એટલે બહુ મસ્ત લાગે અને સેહત માટે બી બહુ સારું છે. બતાવો તમને થોડી વારમાં ચડે એટલે. અને 1-2ને કોમેન્ટ કરીને લખ્યું છે કે તમે કોમેન્ટમાં મારું નામ બોલજો, હું રાજકોટથી છું. તો અને ખબર પડે કે તમે લોકો અમારી કોમેન્ટ વાંચો છો કે નહીં. તો જયશ્રીબેન એમનું નામ છે. તો જયશ્રીબેન અમે રોજ છે ને બધા, હું બી વાંચું છું ને જિજ્ઞેશ બી વાંચે છે કોમેન્ટ, પણ અમે રિપ્લાય આપી શકીએ ના આપી શકીએ ટાઈમનો થોડો એ રહે, કેમકે જોબ બી હોય. મારી જોબ છે જિજ્ઞેશ ઉબર આખી રાત, એટલે બપોરના 12 વાગ્યા સુધી તો લગભગ એ સૂતા જ હોય. 3:30 આવે, 4 વાગે આવે, જેવી રીતે આવે એ રીતે ઉઠતા હોય છે. ઉઠીને અને એમના વિડીયો એડિટ કરવાનું ને બધું થોડું હાર્ડ થઈ જાય છે. તો એવામાં આ બધાની કોમેન્ટ વાંચીએ તો છીએ જ, પણ બધાનો રિપ્લાય આપવાનું છે ને થોડું હાર્ડ થઈ જાય છે. તો ઓફકોર્સ બધાની કમેન્ટ અમે લોકો વાંચીએ છીએ. અમને પોતે ને તમારા બધાની કોમેન્ટ વાંચીને અને મજા આવે છે કે આજે કોણે શું બોલ્યું ને એમ, તો બહુ મજા આવે છે. અને મંદિરમાં જ્યારે આ વખતે રામજી મંદિરમાં ગયા ત્યાં બી અમારા સબસ્ક્રાઈબર મળ્યા હતા, જાગૃતિબેન કરીને હતા. સામેથી અમને એમને બોલાયા અને હા હેલો કરીને અમે તમારી ચેનલ જોઈએ છીએ એમ. બહુ મજા આવી. કેટલું સારું લાગે ને અમે તમને કહી નહીં શકતા, જ્યારે આ રીતે કોઈ અમને રસ્તામાં મળે ને અમને કહે કે અમે તમારી વિડીયો જોઈએ છીએ ને, બહુ સારું લાગ્યું. તો થેન્ક યુ વેરી મચ જે જે લોકો અમારું ચેનલ જોતા હોય છે.
છે ને કેરી છે ને લગભગ છે ને 70% જેવી ચડી ગઈ છે. જો હવે આપણે છે ને મસાલો કરવાનો ટાઈમ, આપણે થોડું પાણી નાખીએ. આપણે રસાવાળું બનાવવાનું છે, આપણે એકલા ફોદરા ફોદરા નહીં બનાવવાના છે, રસાવાળું. આ ટાઈમ પર આપણે છે ને ગોળ નાખી દેવાનો. આટલો નાખીએ, જરૂર લાગશે તો આપણે નાખીશું. એનાથી ગોળમાં રસો શાકમાં રસો બી થશે અને કલર બી ચેન્જ થશે અને મસાલા બી આ ટાઈમે કરી દેવાના. આપણે કેરીનું શાક હોય ને એમાં ધાણા જીરું ચડિયાતું નાખવાનું, 2 ચમચી જેવું મેં નાખ્યું છે. મરચું આપણે ગ્રીન બિલકુલ યુઝ નહીં કર્યું, લાલ નાખી દેવાનું. જેને જેટલું જુએ એટલું નાખવાનું. મેં 1.5 ચમચી જેટલું નાખ્યું છે. ફરીથી થોડી હળદર નાખી દઈએ, થોડી કલર માટે આપણે નાખી હતી. અને થોડો ગરમ મસાલો નાખીએ આપણે. બધા જુદી જુદી રીતે બનાવતા. હવે બધાને કોઈને રસાવાળું ના ગમતું હોય, કોઈને એ બી જોયું છે મેં કે આ કેરીનો આ ભાગી નાખતા હોય છે, એકદમ આમ જાડો રગડો હોય ને એવું કરી દેતા હોય છે, તો એ બી સારું લાગતું હોય છે. તો તમે બધા કેવી રીતે કરો છો ને ત્યાં કમેન્ટ કરીને કહેજો જરા બધો. તો જો બધા મસાલાને થઈ ગયું છે, હવે લગભગ છે ને 2 મિનિટને ઢાંકીશું ને એટલે શાક રેડી થઈ જશે. તો અહીંયા ફક્ત 2 મિનિટમાં શાક રેડી થઈ જશે. હું તમને રેડી થઈ જાય ને એટલે બતાવું. આપણે થોડા ધાણા નાખીશું ખાલી. હવે બધું અંદર રેડી છે, ટેસ્ટ કરીશું. ગોળ જરૂર લાગે તો આપણે નાખીશું, નહીંતર બરાબર છે, લગભગ આવી રહેવું જોઈએ મને એવું લાગે છે. તો અહીંયા છે ને કેરીનું શાક આપણું રેડી થઈ ગયું છે. જો મસ્ત એક રસ શાક થઈ ગયું છે. રસાનું રસું રસાવાળું હોય ને એ મજા આવે ખાવે. ઘરમાં દાદા દાદી એ લોકોને આવું વધારે ગમશે. અને મેથી અને લસણની એટલી મસ્ત સ્મેલ આવે છે ને એનાથી વધારે કર્યો છે. ચપટી દાણા મસ્ત સ્મેલ આવે છે. તમે આ રીતે ટ્રાય કરી જોજો, ખરેખર તમને તમારું શાક મજા આવશે ખાવાનું. તો આપણે વિડીયોનો અહીં એન્ડ કરીએ અને થોડા દાણા નાખી દઈએ. દાણા રહી ગયા મારા, હું થોડા દાણા નાખી દઉં. દાણા અવેલેબલ હોય તો નાખી દેવાના. ઘણીવાર એવું બનતું હોય કે બધી સબ્જી હોય પણ દાણા પતી ગયા હોય, દાણા નાખીને મજા આવે. દેખાવમાં બી ગમે આપણને, ટેસ્ટ સરસ આવતો હોય છે. તો જો હવે આપણું શાક એકદમ રેડી છે. હવે ઘરમાં ગરમ એક બાજુ છે ને રોટલીનો લોટ બી બંધાઈ ગયો છે, રોટલી બનાવવાની તૈયારી બી થઈ ગઈ છે. તો ફટાફટ હવે શાક મૂકી દઈએ ત્યાં ટેબલ પર અને રોટલી કરવા લાગું. 1:05 થઈ ગઈ છે, સન્ડે અમારે થોડું મોડું થઈ જતું. તો મળીશું હવે બીજા વિડીયોમાં. જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.